અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ તે સિદ્ધિઓથી નહીં પરંતુ અમારા સશક્ત વિચારોથી જ કરીએ છીએ આ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો પંડિત શ્રી રામ શર્મા આચાર્ય આવે છે હાથનો વિષય છે ચિત્ત શુદ્ધિની આવશ્યકતા જેમ કપડા પર રંગ મેલ અને તેલીય ડાઘ પડે છે અથવા તો ગ્રામોફોનની બ્લેડ પર સંસ્કારોનો પ્રવેશ થાય છે તેવી રીતે મન પર શુભ અશુભ કર્તવ્યોના સંસ્કાર પડે છે આ સંસાર બહારથી જોઈ શકાતો નથી એમ છતાં ઉન્નતિ કે અવનતિ આ સંસારો દ્વારા જ થાય છે જેમ મેલા કપડાં પહેરવાથી તે વાળાને મેલા કપડાની દુર્ગંધ પ્રત્યે નફરત નથી દૂષિત વાતાવરણમાં રહેવામાં દુઃખ નથી થતું પરંતુ થોડા સમય પછી તે પોતાની સુગંધ અને દુર્ગંધ પારખવાની શક્તિ ગુમાવી દે છે તેવી જ રીતે પાપી મનમાં મનુષ્યને પાપ કર્મથી પાપી વિચારોથી અને પાપીઓ સાથે રહેવાથી નફરત થતી નથી પરંતુ તે પોતાના મનનું અધપતન થવા દે છે આનાથી ઉલટું કપડા પર અંતર છાંટવાથી કસ્તુરી જેવા સુગંધી પદાર્થોના છટકાવથી કપડામાંથી સુગંધ આવવા માંડે છે જેમ સ્વસ્થ કપડાં પહેરવાથી મન આનંદિત થાય છે તેમ પુણ્ય કર્મો કરવાથી મનમાં શુભ સંસ્કારોની ઉત્પત્તિ થાય છે અને ફરી ફરી પરોપકાર વગેરે શુભ કર્મ કરવાની આંતરિક પ્રેરણા મળે છે જેમ સ્વસ્થ કપડાં પહેરનારને ગંદા કપડાં પહેરવા કે ગંદા કપડાં પહેરવાની સાથે રહેવું પણ અસહ્ય થઈ જાય છે તેવી જ રીતે પુણ્યાત્મા નો પાપ વિચાર પાપાત્માનું સાનિધ્ય અથવા દૂષિત સ્થાનોમાં જવું એ પણ દુઃખદાયી લાગે છે અખંડ જ્યોતિ જૂન ઓગણીસો પેજ નંબર સત્તર જય ગુરુદેવ જય ગુરુદેવ